निर्मल नो अभिगम कल्याण हो छात्रनु हरदम उच्च चलो विद्यार्थी मित्रों छेले आपणे स्वाध्याय 8.2 पूरू कर्युं। हवे आपणे 8.2 पूरू कर्युं त्यारे छेला लेक्चर नी अंदर तमने कीधुं तुं के आगळ हवे कोटिकोण नी वात आवशे। तो हवे आपणे अत्यारे कोटिकोण ना त्रिकोणमितीय गुणोत्तरो जोवा छे। कोटिकोण ना त्रिकोणमितीय गुणोत्तरो हवे आ गुणोत्तरो जोवा माटे सौथी सहेली रीत के आ गुणोत्तरोनी जोड केवी रीते याद राखवी तो जोडनी वात पछी जे मैं तमने क्रम याद रखावेला हता जो तमने याद होय तो पेला याद राखवानुं साइन थीटा पछी याद राखवानुं कोस थीटा पछी छे टेन थीटा त्यार बाद कोट थीटा त्यार बाद सेक थीटा अने त्यार बाद कोसेक थीटा। आ क्रम तमने याद हशे साको टेको अने शेको आ क्रम तमने याद छे तो आ क्रम उपर ज सिंपल आपणे समझी लियो कोटिकोणना सूत्रमां साइननी साथे कोटिकोणमां कोण आवशे एना पहेला आ कोटिकोण कोटिकोणनी व्याख्या शुं कोटिकोण कोने कहेवाय के जे बे खूणाओना मापनो सरवाळो मापनो सरवाळो 90° થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે। કોને કહેવાય કોટિકોણ કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90° થાય પરફેક્ટ 90° 90° થી વધારે નહીં કે 90° થી ઓછો નહીં ત્યારે તે બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય। આટલી તમને ખ્યાલ આવી ગયો આ કોટિકોણ તો આપણે 9મા ધોરણની અંદર ભણીને આવ્યા છીએ ખૂણાનો સરવાળો 90° થવો જોઈએ। હવે કોટિકોણના સૂત્રો કેવી રીતે યાદ રાખવા તો સિમ્પલ મેથડ છે બહુ અઘરું નથી હું તમને બે રીતે શીખવાડું એક સિમ્પલ રીતે અને એક બીજી રીતે આપણને વાર્તા તો બહુ આવડે ને પાછી નહીં આપણને વાર્તા ઘણી બધી આવડે છે તો આની પણ વાર્તા આપણે બનાવી લઈએ કે આપણે સૌથી પહેલા એવું કીધું હતું કે ઘરના સભ્યો ફરવા ગયા હતા ટ્રેન આવી હતી સિગ્નલ આવી હતી એના ઉપરથી આપણે યાદ રાખ્યા હતા નામ સભ્યોના ત્યારબાદ એક એવી વાર્તા આપણે કીધી હતી કે બધા લોકો જમવા ગયા અને કોને શું ભાવે એના ઉપર આપણે જોયું હતું એ બધું જોયું તો હવે આ લોકો એવું બન્યું કે થોડાક દિવસ આમનામ પસાર થયા અને ત્યારબાદ આજે 6 સભ્યો છે 6 સભ્યો બજારની અંદર ખરીદી કરવા જાય છે મોલની અંદર ખરીદી કરવા જાય છે। હવે કેવી રીતે જાય છે યાદ રાખજો કે આ જોડ સાઇન અને કોસની ટેન અને કોટ સેક અને કોસેક બબેની જોડમાં મોલની અંદર ફરે છે ખરીદી કરવા બબેની જોડની અંદર જાય છે અને કેવી રીતે ઘરેથી જ્યારે જાય ત્યારે બંને પોતાના ખિસ્સામાં રૂપિયા લઈને જાય છે પણ કેટલા તો કે બંને પાસે જે રૂપિયાઓ હોય એ બંને રૂપિયાઓનો સરવાળો 90° જ થવો જોઈએ એટલા રૂપિયા લઈને જાય એટલે કે સાઇન અને કોસ આ બંનેના ખિસ્સામાંથી રૂપિયા કાઢો તો બંનેના રૂપિયાઓનો સરવાળો 90° જ થાય આ બંનેના રૂપિયાઓનો ટેન અને કોટનો સરવાળો 90° જ થાય સેક અને કોસેક પાસેના રૂપિયાઓનો સરવાળો 90° જ થાય તો જ્યારે સાઇન થીટા જેટલા રૂપિયા લઈને જતો હોય સાઇનની પાસે થીટા રૂપિયા હોય અને બીજા પાસે એક્સ રૂપિયા હોય તો બંનેનો સરવાળો 90° થાય તો એક્સની કિંમતને થીટા સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય એક્સને સામે લઈ જઈએ તો એક્સ બરાબર 90° થીટા તો એક પાસે થીટા રૂપિયા હોય તો બીજા પાસે કેટલા રૂપિયા હોય 90° થીટા રૂપિયા હોય એટલે આપણે જોડી કીધી સાઇનની સાથે કોસની જો સાઇનની પાસે થીટા રૂપિયા હોય તો કોસની પાસે કેટલા રૂપિયા હશે
90 માઈનસ થીટા રૂપિયા હશે. પછી આ બંનેની જોડીની ખાસિયત કેવી? ગમે એટલી ખરીદી કરે તો એ બંને પાસેના રૂપિયાનો સરવાળો તો 90 જ થાય. ક્યારેય રૂપિયાનો સરવાળો ઘટતો નથી. ફરજિયાત બંને પાસેના રૂપિયાઓનો સરવાળો હંમેશા માટે 90 અંશ જ થાય છે. ક્યારે એવું નથી બનતું કે 90 અંશ કરતા ઓછો કે 90 અંશ કરતા વધારે થાય. બરાબર છે? એટલે સાઈન પાસે થીટા રૂપિયા હોય ત્યારે કોસ પાસે 90 માઇનસ થીટા રૂપિયા હોય, અને જો કોસ પાસે થીટા રૂપિયા હોય તો સાઈન પાસે 90 માઇનસ થીટા રૂપિયા હોય. આ સાઈન અને કોસ ની વાત થઈ. ટેન પાસે થીટા રૂપિયા હોય તો કોટ પાસે 90 માઇનસ થીટા રૂપિયા હોય, અને કોટ પાસે થીટા રૂપિયા હોય તો ટેન પાસે 90 માઇનસ થીટા રૂપિયા હોય. આ થયા ટેન અને કોટ માટે. ત્યારબાદ જો સેક પાસે થીટા રૂપિયા હોય તો કોસેક પાસે 90 માઇનસ થીટા રૂપિયા હોય, અને કોસેક પાસે થીટા રૂપિયા હોય તો સેક પાસે 90 માઇનસ થીટા રૂપિયા હોય. બરાબર છે? એટલે આ મોલમાં ફરવા ગયા હતા ત્યારની ખરીદી માટે આવી રીતે રૂપિયા લઈને ગયા હતા. એના આધારે આપણે આ કોટિકોણના સૂત્રો મેળવીએ. પણ એના કરતા બીજું યાદ રાખવું હોય તો એના કરતા પણ ઈઝી, તો શું યાદ રાખવાનું? તો આપણે તમને એવું કીધું હતું કે કોઈ એક બેંકનો ઓપરેટિવ છે એનો કોઓપરેટિવ તો હોય જ. તો સમજી લ્યો તમે સાઈન, સાઈનનો કોઓપરેટિવ કોણ છે? કોસ. કારણ કે સાઈનનો કોઓપરેટિવ કોસાઈન, એને ટૂંકમાં કોસ લખી છે. તો બંને પાસેના સરવાળો હંમેશા 90 ગણવાનો. એક પાસે થીટા હોય તો બીજા પાસે 90 માઇનસ થીટા હોય. કોટિકોણ માટે શરત શું યાદ રાખવાની? એકનો ખૂણો થીટા તો બીજાનો ખૂણો 90 માઇનસ થીટા જ હોય. પણ હવે વિધેય કેવી રીતે લેવાના? તો સિમ્પલ, તમે સાઈન લ્યો છો એને આગળ સીઓ લગાવી દો કોસાઈન, ટેન લ્યો છો એને આગળ સીઓ લગાવી દો કોટ કોટેન્જન્ટ, સેક લ્યો છો સેકને આગળ સીઓ લગાવી દો કોસેકન્ટ. એટલે ત્રણ ગ્રુપ બને એના ઓપરેટિવ અને કોઓપરેટિવ ના સ્વરૂપમાં. એ ત્રણ એકબીજાના કોટિકોણ હોય. કે સાઈન નો કોઓપરેટિવ કોસ હોય તો કોસ નો કોટિકોણ સાઈન પણ હોય શકે. એટલે સાઈન અને કોસ એકબીજાના કોટિકોણ છે. તો આ છ છે આપણા કોટિકોણના સૂત્રો. એક વખત ફરીથી બોલી જઈએ, મારી સાથે તમારે પણ બોલવાનું છે. ચલો, સાઈન થીટા બરાબર 90 માઇનસ કોસ થીટા, કોસ થીટા બરાબર 90 માઇનસ સાઈન 90 માઇનસ થીટા. ફરીથી એક વખત અહીંયા જુઓ, આપણી ભૂલ થાય છે, ધ્યાન રાખજો, ભૂલ ન થવી જોઈએ. સાઈન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, કોસ થીટા બરાબર સાઈન 90 માઇનસ થીટા, ટેન થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા, કોટ થીટા બરાબર ટેન 90 માઇનસ થીટા, સેક થીટા બરાબર કોસેક 90 માઇનસ થીટા, અને કોસેક થીટા બરાબર સેક 90 માઇનસ થીટા. બરાબર છે? તો આ સૂત્રો તમે મગજમાં બેસાડી લેજો. એટલે ટોટલ આપણે અત્યાર સુધીમાં કેટલા સૂત્રો ભણ્યા? બેઝિક સૂત્રો પહેલા ભણ્યા આપણે છ. બરાબર છે? ત્યારબાદ આપણે બીજા નવ સૂત્રો ભણ્યા. કયા નવ સૂત્રો ભણ્યા? તો એના પછી આ બાજુના આધારે હતા. ત્યાર પછી આપણે વ્યસ્ત સૂત્રો તરીકે નવ સૂત્ર ભણ્યા. એ સિવાય બે સૂત્ર આપણે ભણ્યા, ટેન નું સાઈન કોસ સ્વરૂપ અને કોસ નું સાઈન કોસ સ્વરૂપ. અને એના સિવાયના આ છ સૂત્રો આપણે કોટિકોણના સૂત્રો ભણીએ છીએ. તો ટોટલ કેટલા થયા? 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 6 23. આ 23 સૂત્ર થયા. અને આ સિવાયના હજી બીજા 9 સૂત્રો આપણે ભણવાના છે. બરાબર છે? એટલે 23 અને 9 એક 23 અને 9 એટલે ટોટલ 32 સૂત્રો આપણે ભણીશું. એની અંદર આખું ત્રિકોણમિતિનો સમાવેશ થાય છે. પરંતુ બંને ત્યાં સુધી આઠપટ એક, આઠપટ બે અને આઠપટ ત્રણ તમને કમ્પ્લીટ આવડવું જોઈએ, ત્યાર પછી જ આપણે આઠપટ ચારમાં જવાનું થાય. બરાબર છે? તો ચલો, આ સૂત્રને આધારે સ્વાધ્યાય આઠપટ ત્રણના જે દાખલાઓ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો ખાસ ધ્યાન રાખજો, આ દાખલાઓ પણ એકદમ ઈઝી દાખલાઓ છે. જો તમને કોટિકોણના આ છ સૂત્રો મગજમાં બેસી જાય અને ક્યારે કયું સૂત્ર મૂકવું એ જો એક વખત મગજમાં બેસી જાય, એટલે જરા પણ તમારા માટે ચેપ્ટર અઘરું નથી, એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર છે. તો જોઈએ સ્વાધ્યાય 8.3. સ્વાધ્યાય 8.3 ની અંદર દાખલા નંબર એક,
કિંમત શોધો. આ કિંમત શોધો નો પહેલો દાખલો જોવો શું છે. સાઈન 18 અંશ છેદમાં કોસ 72 અંશ. હવે જુઓ કે જ્યારે તમને રકમ આપવામાં આવેલી હોય ત્યારે ધ્યાન રાખવાનું, આપણે કોષ્ટક ઉપરથી 0, 30, 45, 60 અને 90 આ પાંચ ખૂણાઓના માપ આપણે મેળવી શકીએ છીએ કોષ્ટક ઉપરથી. બાકીના ખૂણાઓના માપ આપણે કોષ્ટક ઉપરથી મેળવી શકતા નથી. તો જ્યારે તમે કોષ્ટક ઉપરથી બાકીના ખૂણાઓના માપ ન મેળવી શકતા હોય તો તમારી યાદ શું રાખવાનું રહે કે રકમ આપેલી હોય ત્યારે જોવાનું કે અહીંયા તમને ખૂણો શું આપેલો છે કે 0, 30, 45, 60 કે 90 અંશ આપેલો હોય તો તમારે તમારા કોષ્ટકમાંથી એની કિંમત મૂકવાની થાય. પણ જો એ ખૂણો ન આપેલો હોય, આ પાંચ ખૂણા સિવાય ના કોઈ ખૂણા હોય, ત્યારે કોટિકોણના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો થાય. બરાબર છે? એટલે અહીંયા જુઓ 18 અંશ છે અને 72 અંશ છે, આ ખૂણા નથી. આ ન હોય ત્યારે કોટિકોણના સૂત્રો વાપરવાના થશે, અને કોટિકોણ હોય ત્યારે જોઈ લ્યો પાછું તમને જે ખૂણા આપેલા હોય એની અંદર મિનિમમ કોઈ પણ બે ખૂણાનો સરવાળો તો 90 અંશ થતો જ હોય. અહીંયા તો તમને બે જ ખૂણાની વાત કરી છે, 18 અને 72. જુઓ 72 પ્લસ 18 કરવો જોઈએ, કેટલો સરવાળો થાય? 90 અંશ થાય. 90 અંશ છે એનો મતલબ બંને કોઈ એકબીજાના કોટિકોણ છે, અને કોટિકોણ હોય તો દાખલો આપણે આગળ કોટિકોણની રીતે ગણી શકીએ. હવે બીજું, કોટિકોણની રીતે દાખલો ગણતી વખતે બીજું ધ્યાન રાખવાનું, 90 અંશના ખૂણાની જે બે જોડ બનાવો છો, આ એક જોડ બની જઈ કહેવાય જેનો સરવાળો 90 અંશ છે, એ બંને જોડના ખૂણાઓ પૈકી કોઈ એક ખૂણાને જ આપણે કોટિકોણ સ્વરૂપમાં ફેરવવાનો થશે, બીજા ખૂણાને કોટિકોણ સ્વરૂપમાં ફેરવવાનો થશે નહીં. અહીંયા જો તમે સાઈનની જગ્યાએ કોટિકોણ મૂકશો તો કોસને એમ નામ રાખીશું, કોસનો કોટિકોણ કરવાનો નથી, અને જો સાઈનને તમે એમ નામ મૂકો તો કોસનો કોટિકોણ કરવો પડશે. બરાબર છે? આપણે અહીંયા સાઈનનો કોટિકોણ લઈએ તો સાઈનનો કોટિકોણ કોણ છે? સાઈનનો કોઓપરેટિવ કોણ? તો કે કોસ. હવે કોસ મૂકો ત્યારે શું કરવાનું? આપણને ખબર છે કે સાઈન નો ખૂણો થીટા હોય ત્યારે કોસ નો ખૂણો 90 માઇનસ થીટા હોય, હોય ને? અહીંયા થીટા બરાબર 18 છે, તો સાઈન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, એટલે કે 90 માઇનસ 18 છેદમાં કોસ 72. બરાબર છે? તો ચલો કોસ 90 માંથી 18 બાદ કરો, કેટલા વધશે? 72 છેદમાં કોસ 72. 72 ભાગ્યા કોસ 72 ભાગ્યા કોસ 72 બંને સમાન સમાન, કેન્સલ, અંશ અને છેદ ઉડે, જવાબ શું વધે? 1 વધે. આ તમારા કિંમત શોધોનો દાખલા નંબર પહેલો થયો. ખાસ ધ્યાન રાખવાનો શું કે જ્યારે પણ તમે ગણતરી કરો ત્યારે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય એ બંનેની જોડ બનાવવાની અને એ જોડમાંથી કોઈ એક ખૂણાનો કોટિકોણ મૂકવાનો, બંનેનો કોટિકોણ મૂકવાનો નહીં, નહીતર પાછું હતું એના કરતા ઉલટું થઈ જશે. જો બંનેનો કોટિકોણ મૂકશો તો અંશમાં કોસ 72 થઈ જશે અને છેદમાં સાઈન 18 થઈ જશે, એટલે આપણે ફક્ત કોઈ એકનો જ કોટિકોણ મૂકવાનો, બંનેનો કોટિકોણ મૂકવાનો નથી. ત્યારબાદ જુઓ બે નંબરનો દાખલો શું કીધું છે કે tan 26 અંશ છેદમાં cot 64 અંશ, tan 26 અંશના છેદમાં cot 64 અંશ, આટલું આપણને આપેલું છે. હવે આપણે આગળ જોઈએ કે જુઓ 26 અને 64 બંનેનો સરવાળો કરો, 6 ને 4 10 વિધિ 1, 6 ને 2 8 અને 1 9, એટલે 26 અને 64 અંશનો સરવાળો 90 અંશ થાય છે. તો હવે જો એ બંનેનો સરવાળો 90 અંશ થતો હોય તો આપણે શું કરવાનું? તો કે આ બંનેનો સરવાળો 90 અંશ થાય છે, બંને કોટિકોણ છે, તો બેમાંથી કોઈ એકને આપણે ફેરવીએ. તો આપણે અહીંયા tan નો કોટિકોણ મૂકીએ, અહીંયા આપણે અંશ નો કોટિકોણ મૂક્યો હતો ને, આપણે અંશ એમ નામ રાખીએ, છેદ નો કોટિકોણ મૂકીએ, જવાબમાં એ નો તકલીફ પડે એ જ થાય કે tan આપણે 26 અંશ એમ ના એમ રાખીએ. અહીંયા cot નો કોટિકોણ આપણે મૂકીએ tan, તો cot થીટા બરાબર tan 90 માઇનસ થીટા, જે હતા એ 64 ના 64, તો બરાબર tan 26 અંશ છેદમાં tan 90 માંથી 64 બાદ કરો એટલે 26 અંશ, tan 26 અંશ અંશ tan 26 અંશ છેદ બંને કેન્સલ, જવાબ આવશે 1. આ દાખલો આપણો બીજો થયો.
કિંમત શોધો નો ત્રીજો દાખલો એની રકમ જુઓ શું કહે છે કોસ 48 અંશ માઇનસ સાઈન 42 અંશ હવે જુઓ અહીંયા અંશ અને છેદ સ્વરૂપ હતું જ્યારે અહીંયા બાદબાકી સ્વરૂપ છે તો બાદબાકી સ્વરૂપ હોય તો મૂંઝાવાનું નથી આપણે એ જ જોવાનું કે સરવાળો 90 થવો જોઈએ જુઓ જોઈએ તો કે 48 અને 42 નો સરવાળો 90 થાય છે હવે જો એ બંનેનો સરવાળો 90 થતો હોય તો બંનેની જોડ તો થઈ ગઈ બેમાંથી કોઈ એકને ફેરવવાના કોસને ફેરવો તો સાઈનને એમ નામ રાખવાના અને સાઈનને ફેરવીએ તો કોસને એમ નામ રાખવાના આપણે અહીંયા કોસની જગ્યાએ કોટિકોણ મૂકી તો કોસનો કોટિકોણ શું થશે સાઈન તો કોસ થીટા બરાબર સાઈન નું સૂત્ર 90 માઇનસ થીટા માઇનસ સાઈન નો મૂલ્ય એમ નામ કારણ કે આપણે અહીંયા કોસમાં ફેરફાર કરીએ છીએ સાઈન 90 માઇનસ થીટા લીધા તો થીટાની કિંમત કેટલી લેવાની અહીંયા કોસ થીટા કેટલા હતા તો કે કોસ 48 તો સાઈન 90 માઇનસ થીટામાં થીટાની કિંમત થશે 42 બરાબર સાઈન 90 માંથી 48 બાદ કરો કેટલા મળશે 42 માઇનસ સાઈન 42 અંશ સાઈન 42 માઇનસ સાઈન 42 સરખામાંથી સરખું બાદ કરો જવાબ શું મળશે શૂન્ય મળશે બરાબર છે આ થયો દાખલા નંબર 1 નો ત્રીજો દાખલો હવે જોઈએ આગળ આના જ જેવો આપણે ચોથો દાખલો તો જુઓ 4 નંબર ની અંદર શું કીધું છે કોસેક 31 અંશ માઇનસ સેક 59 અંશ આ મેળવવા છે આપણે તો સિમ્પલ અહીંયા આપણે કોસમાં ફેરફાર કર્યો કે આગળનામાં આપણે અહીંયા પાછળનામાં ફેરફાર કરીએ તો બરાબર આ કોસેક તો એમનામ જ રહેશે કારણ કે પાછળ ફેરફાર કરીએ તો આગળનું પદ એમનામ રાખવાનું 31 અને 59 નો સરવાળો 90 થાય છે તો સેકની જગ્યાએ શું થશે સેકનો કોટિકોણ કોસેક સેક થીટા બરાબર કોસેક 90 માઇનસ થીટા એટલે કેટલા 90 માઇનસ 59 અંશ 90 અંશ માઇનસ 59 અંશ એટલે અહીંયા થયા કોસેક 31 અંશ માઇનસ કોસેક 90 માંથી 59 બાદ કરો એટલે કોસેક પણ 31 અંશ કોસેક 31 અંશ માઇનસ કોસેક 31 અંશ સરખામાંથી સરખું બાદ કરો એટલે આપણો જવાબ થઈ ગયો શૂન્ય બરાબર છે આ ત્રણ દાખલા તમે જોયા ફરીથી ધ્યાન રાખી લ્યો એની અંદર આપણે શું ધ્યાનમાં રાખેલું છે તો જ્યારે બે ખૂણા આપેલા હોય એ જોવાના 0 30 45 અને 60 90 આ પાંચ ખૂણા છે 0 30 45 60 અને 90 આ પાંચ સિવાયનો ખૂણો હોય તો જ કોટિકોણ વાપરવાનો થશે જો આ પાંચ ખૂણા પૈકી કોઈ એક ખૂણો હોય તો કોટિકોણ વાપરવાનો થશે નહીં તો શું કરવાનું કે તો તમને જે આપેલા છે ખૂણાઓ એનું કોષ્ટક આપણે બનાવેલું છે એ કોષ્ટકમાંથી કિંમત જોઈ અને સીધી આપણે કિંમત મૂકી દેવાની રહેશે બરાબર છે તો અહીંયા જુઓ 18 72 કોટિકોણ છે એટલે કોટિકોણનું સૂત્ર 26 64 સરવાળો 90 કોટિકોણ છે કોટિકોણનું સૂત્ર 48 42 સરવાળો 90 કોટિકોણ છે કોટિકોણનું સૂત્ર 31 59 સરવાળો 90 કોટિકોણ છે કોટિકોણનું સૂત્ર એક એને ધ્યાનમાં રાખવાનું ત્યાર પછી ધ્યાનમાં રાખવાનું કે તમને જે કોટિકોણ આપે એની અંદર જોવાનું કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તો એ બંનેમાંથી કોઈ એક વિધેયને ફેરવવાનું થાય એ વિધેયના કોટિકોણનું મૂલ્ય કોટિકોણનો જે વિધેય છે એ વિધેયનું મૂલ્ય આપણે મેળવીશું જો એકને ફેરવીએ ત્યારે બીજાને ફેરવવાનું થશે નહીં ફેરવો તો કોઈ એકને જ ફેરવવાનું બંનેને ફેરવવાની જરૂર નથી આટલી વસ્તુઓનું ધ્યાન તમે દરેક દાખલાઓની અંદર રાખશો તો ક્યાંય તમને અઘરું પડશે નહીં ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 2 તો જુઓ દાખલા નંબર 2 ની અંદર આપણને શું કહેવામાં આવેલું છે દાખલા નંબર 2 ની અંદર આપણને શોધવાનું શું કીધું છે કે સાબિત કરો કે આપણે સાબિત કરવું છે શું સાબિત કરવું છે તો કે નંબર 1 tan 48 અંશ ઇન્ટુ tan 23 અંશ ઇન્ટુ tan 42 અંશ ઇન્ટુ tan 67 અંશ
बराबर एक थाय आवुं आपणे साबित करवुं छे। तो सौथी पहला आपणे साबित करवुं छे तो डाबी बाजू उपरथी जमणी बाजु मेळवी होय तो पहला डाबी बाजू लखी नाखीए। डाबी बाजु शुं आपेली छे तो के टेन अड़तालीस अंश इंटू टेन त्रेवीस अंश इंटू टेन बेतालीस अंश इंटू टेन सड़सठ अंश आपणे मेळवा छे। હવે જુઓ આની અંદર તમને એક બે ત્રણ ને ચાર વિધેયો આપેલા છે તો પેલા એવા બે ખૂણા શોધો કે જે બંને ખૂણાઓનો સરવાળો 90 થાય। તો 48 અને 23 તો 48 ને 23 90 થાય નહીં। 48 અને 23 કેટલા થશે તો કે 8 ને 3 11 4 ને 2 6 ને 7 71 થશે। 90 થતા નથી આપણે 90 કરવા છે તો 48 અને 42 નો સરવાળો કરો 8 ને 2 10 વિધિ 1 4 ને 4 8 ને 90 એટલે 48 અને 42 નો સરવાળો 90 થાય છે। તો એ બંનેને પહેલા ભેગા કરી નાખો એ બંનેની જોડ બનાવી દેવાની કે 10 48 અંશ ઇન્ટુ 10 42 અંશ એટલે આ બંનેની જોડ થઈ ગઈ ઇન્ટુ આ જુઓ 23 અંશ અને 67 અંશ બેનો સરવાળો 90 થશે તો બીજી જોડ થઈ ગઈ 10 23 અંશ ઇન્ટુ 10 67 અંશ। જુઓ આ બંનેની જોડ બંનેનો સરવાળો કેટલો છે 90 અંશ છે। તો આપણે જોવાનું શું આ બંનેનો સરવાળો 90 અંશ થયો એટલે આપણે ફક્ત ચેક કરવાનું શું રહ્યું હવે કે જે બેનો સરવાળો 90 અંશ થાય છે એ બેમાંથી કોઈ એકને આપણે ફેરવવાનું થશે બંનેને આપણે ફેરવવાના થશે નહીં। તો જુઓ અહીંયા આ 10 નો આપણે કોટિકોણ મૂકવો હોય તો 10 ના કોટિકોણનું સૂત્ર શું હતું કે 10 થીટા બરાબર 10 નો કોઓપરેટિવ કોટ 90 માઇનસ થીટા। તો 10 ની જગ્યાએ કરો તમે કોટ 90 માઇનસ થીટા એટલે કેટલા 48 અંશ ઇન્ટુ આ એકમાં ફેરફાર કરીએ છીએ તો બીજામાં ફેરફાર કરવાનો થશે નહીં એને એમ નામ મૂકો 10 42 અંશ ઇન્ટુ હવે અહીંયા પછી આ બેની જોડ મળી આ બેમાંથી કોઈ એકને ફેરવવાના હું આને ફેરવું છું 10 ને તો 10 નું થઈ જશે કોટિકોણ એટલે કોટ તો 10 થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા એટલે 23 અંશ ઇન્ટુ આ 10 67 અંશ એમ નામ રહેશે કારણ કે એકને જ ફેરફાર કરવાના છે। જુઓ હવે કે કોટ 90 માંથી 48 બાદ કરો તો કેટલા મળશે 42 અંશ ઇન્ટુ 10 42 અંશ ઇન્ટુ કોટ 90 માંથી 23 બાદ કરો કેટલા મળશે 67 અંશ ઇન્ટુ 10 67 અંશ। હવે જુઓ આગળ આપણે વ્યસ્ત સૂત્રો ભણ્યા હતા એમાં આવું ભણ્યા હતા કે 10 થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1 થાય કારણ કે 10 અને કોટ બંને એકબીજાના વ્યસ્ત હતા। તો અહીંયા જુઓ થીટા એટલે બંનેના ખૂણા કેવા હોવા જોઈએ સરખા જો ખૂણા સરખા હોય તો જ બંનેનો ગુણાકાર 1 થાય। તો જુઓ જો અહીંયા કોટ 42 ગુણ્યા 10 42 10 અને કોટ બંનેનો ખૂણો સરખો છે અને બંનેનો ગુણાકાર છે તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે 1 ગુણ્યા અહીંયા ખૂણો 67 67 કોટ અને 10 બંનેનો ખૂણો સમાન છે તો આ બંનેનો ગુણાકાર પણ કેટલો થશે 1 થશે। હવે જુઓ જો 1 ગુણ્યા 1 કરો જે ગુણાકાર કેટલા મળે 1 આ થઈ ગઈ આપણી જમણી બાજુ। જુઓ જો જમણી બાજુની અંદર 1 હતા તો કે આ હતા તો આ આપણે કર્યું સાબિત શું સાબિત કર્યું કે 10 48 ગુણ્યા 10 23 ગુણ્યા 10 42 ગુણ્યા 10 67 નું મૂલ્ય 1 થાય। મેં કીધું એ ફરીથી યાદ શું રાખવાનું આપણે સિમ્પલ યાદ રાખવાનું છે કે પહેલા સૌથી 90 અંશ જેનો સરવાળો થાય એની જોડ બનાવવાની બેમાંથી કોઈ એકને ફેરવવાના અને સાદું રૂપ આપી દો એટલે એકદમ તમારો જવાબ કમ્પ્લીટ સાચો આવે બરાબર છે। આ દાખલા નંબર 2 નો પહેલો દાખલો હતો સાબિત કરવા માટે આવી જ રીતે દાખલા નંબર 2 નો બીજો દાખલો આપણે જોઈએ એની અંદર પણ તમને કીધું છે સાબિત કરો કે પણ એની રકમ શું છે જુઓ ફટાફટ પાઠ્યપુસ્તકની અંદર રકમ વાંચી અને એક વખત પ્રયત્ન કરો આપણે અહીંયા ગણીએ છીએ। જુઓ રકમની અંદર શું કહે છે કે કોસ 38 અંશ કોસ 38 અંશ ઇન્ટુ કોસ 52 અંશ માઇનસ સાઈન 38 અંશ ઇન્ટુ સાઈન 52 અંશ બરાબર શૂન્ય
આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર, તો હવે જુઓ આપણે કીધું સાબિતી છે ડાબી બાજુ અને જમણી બાજુ આવશે. તો પેલા આપણે ડાબી બાજુ લખી દઈએ કે કોસ 38 અંશ ઇન્ટુ કોસ 52 અંશ માઇનસ સાઈન 38 અંશ ઇન્ટુ સાઈન 52 અંશ. હવે જુઓ વચ્ચે માઇનસ આવે, વચ્ચે માઇનસ આવે તો આગળની માઇનસ પેલા જેટલા ખૂણાઓ હોય એમાંથી તમારે જોડ બનાવવાની થાય. પણ અહીંયા તો તમને બે જ ખૂણા આપેલા છે ને, બંને ખૂણાનો સરવાળો જોવો જોઈએ. 38 પ્લસ 52 થઈ જાય છે 90. તો કે આ 90 થાય છે. જો 90 થતો હોય એનો મતલબ આ બંને કોટિકોણ છે, તો આ બંને માંથી કોઈ એકને ફેરવાના. અહીંયા જુઓ બંને સાઈન છે, 38 માઇનસ 52 બંનેનો સરવાળો 90 થાય છે, તો આ બંને પણ કેવા છે કોટિકોણ. તો અહીંયા પણ આ બે માંથી કોઈ એકને જ ફેરવાના થશે. તો અહીંયા આપણે કોષને ફેરવીએ તો કોષનો કોટિકોણ શું થશે? સાઈન. સૂત્ર શું છે? કોસ થીટા બરાબર સાઈન 90 માઇનસ થીટા એટલે 38 અંશ ઇન્ટુ આ કોસ 52 એમના એમ. કારણ કે આપણે કીધું છે કોઈ એકને જ ફેરવાના થાય, બંનેને ફેરવાના થતા નથી. ત્યારબાદ હવે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું, વચ્ચે માઇનસ હોય અહીંયા તમે કોસ 38 અંશના ખૂણાને ફેરવો તો અહીંયા પણ 38 અંશનો ખૂણો હોય એને જ ફેરવાના, નહીતર જવાબ નહીં મળે. વચ્ચે માઇનસ હોય તો બંને બાજુ સમાન ખૂણા હોય એને જ ફેરવાના થશે. અહીંયા 38 ને ફેરવીએ છીએ તો અહીંયા પણ 38 જુઓ ક્યાં છે, તો કે સાઈન 38 આને ફેરવો તો સાઈન નો ખૂણો કોસ એટલે કોટિકોણ કોસ સાઈન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા, પણ કેટલા થીટા? 38 અંશ ઇન્ટુ સાઈન 52 અંશ. ચલો હવે જુઓ કે સાઈન 90 માંથી 38 ને બાદ કરો એટલે સાઈન 52 અંશ ઇન્ટુ કોસ 52 અંશ માઇનસ કોસ 90 માઇનસ 38. કોસ 90 માંથી 38 બાદ કરો તો કોસ 52 અંશ ઇન્ટુ સાઈન 52 અંશ. હવે જો આમાં ખ્યાલ ન આવે તો તમે ફેરવી શકો. સિમ્પલ ભાષામાં સમજીએ તો 2 × 3 તમે ગુણાકાર કરો કેટલો મળશે? 6. અને જો તમે 3 × 2 કરો તો પણ કેટલો મળશે? 6. એટલે ગુણાકારની અંદર ક્રમનો નિયમ યાદ કરો. તો ગુણાકારમાં ક્રમનો નિયમ, ક્રમ ફેરફાર થાય તો ગુણાકારના જવાબમાં ફેરફાર થાય નહીં. તો અહીંયા પણ સાઈન અને કોસ છે, હું ક્રમ ચેન્જ કરી નાખું, કોસને આગળ લઉં સાઈનને પાછળ લઉં, જોવું જોઈએ. તો કોસ 52 અંશ ઇન્ટુ સાઈન 52 અંશ, આ બંનેનો ગુણાકાર તો સમાન જ છે, માઇનસ કોસ 52 અંશ ઇન્ટુ સાઈન 52 અંશ. તો આ બંનેનો જે ગુણાકાર છે એ બંનેનો ગુણાકાર જુઓ કેવો થયો, સરખું. સરખામાંથી સરખું બાદ કરો એટલે તમને જવાબ મળશે 0. જુઓ જોઈ આ તમારી જમણી બાજુ હતી, તો કે સાહેબ હા જમણી બાજુ મળી ગઈ. આપણે ક્યાં ભણ્યા હતા સરખામાંથી સરખું બાદ કરતા જવાબ સરખો મળે, યાદ કરો જોઈ. ધોરણ 9 ની અંદર યુક્લિડની ભૂમિતિનો પરિચય, એની અંદર યુક્લિડના સ્વયં સિદ્ધ સત્યો હતા જો તમને ખ્યાલ હોય તો. એમાં આપણે ભણતા હતા કે સરખામાંથી સરખું બાદ કરો તો જવાબ 0 થાય. બરાબર છે? એટલે આ આપણે જોયા કોટિકોણના દાખલા. ખાસ ફરીથી એક વખત યાદ રાખો, કોટિકોણના સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? તો તમને જ્યારે રકમ આપે, રકમ તમે વાંચો છો, એ રકમની અંદર 0, 30, 45, 60 અને 90 આ 5 ખૂણાઓ સિવાયનો કોઈ ખૂણો આપેલો હોય તો જ કોટિકોણ વાપરવાનો, નહીતર આપણે આપણા કોષ્ટકમાંથી આ ખૂણાઓના વિધેયની કિંમત આપણે મૂકી દેવાની થશે. બરાબર છે? એટલે હવે કોટિકોણ આપણે વાપરવાનું થાય ત્યારે બીજું શું જોવાનું, કે જોઈ લેવાનું કે કોઈ પણ બે ખૂણાનો સરવાળો 90 થતો હોય, જો રકમની અંદર આ ખૂણા ન આપેલા હોય અને સરવાળો 90 ન થતો હોય તો સમજવાનું કે રકમમાં ક્યાંક ભૂલ છે. કારણ કે 9માની અંદર આ બે જ કોન્સેપ્ટ 10માની અંદર આપણે આવશે, બાકી કઈ આવતું નથી. એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની. પછી જો ધારો કે જોડ થઈ ગઈ, સરવાળો 90 થયો તો એ બંનેની જોડ બનાવી દેવાની. જોડ બનાવ્યા પછી ધ્યાનમાં રાખવાનું બે માંથી કોઈ એકને જ ફેરવાના, બંનેને ફેરવાના નહીં. ગુણાકાર હોય ત્યારે જોડમાંથી એકને ફેરવાનું, બાદબાકી હોય
तो तमने जे बे बाजू आपेली होय बन्ने माथी साम सामे समान खूणा वाला ने ज फेरवाना थशे। बराबर छे। आ थई आपणा कोटिकोण आधारित स्वाध्याय 8.3 नो दाखला नंबर 2। એટલે આ લેક્ચર ની અંદર આપણે બે દાખલા કોટિકોણ ના સૂત્રો જોયા અને બે દાખલા જોયા સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2। હવે આવતા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 8.3 નો આગળના જે દાખલાઓ છે 3, 4, 5, 6 અને 7 એ દાખલાઓ વિશે ચર્ચા કરીશું।